समझो तो शरमजनक बाबत है। आठ वर्ष नो डेटा आपने जो लिए कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में आ जानुआरी की जुलाई सुधी ना छ महीना में 4700 कमरा ना केस नोधा प्राइवेट हॉस्पिटल ना डेटा आमा नथी। आ बधु समझाव कहते हैं खूब प्रिविलेज है अने आनु इलाज के आपड़ा हाथ में है अने सावचेती ए ज एनी सारवार है। तो हिपेटाइटिस ए थी माटे अने ई माटे हाइजीन वैक्सीनेशन फॉर द हेपेटाइटिस बी कैन बी हेपेटाइटिस बी वैक्सीन से बहुत असरकारक है अने ए करवाती आपरे ने हेपेटाइटिस बी मुक्त થઈ શકે છે અને સ્ટેક્સ કે જાતીય સંબંધમાં સુરક્ષા વધારવાથી આવશ્યક થઈ શકે છે અને વસ્ત હેપેટાઇટિસ બી નિયમિત એવું કહેવાય છે કે એમઆઈ નંબર ફૂલ એવરીબડી હેઝ ટુ આસ્ક કે હું બારમો કારણ કે વિશ્વનો દરેક બારમો વ્યક્તિ એ હેપેટાઇટિસ ના રોગથી પીડાય છે। આપને જે સમજાવ કે મારું જેટલો ગ્રુપ છે કે બેઝિકલી દર્દીઓનો ઉત્તમ સારવાર સારવાર માટે ટેકનોલોજી ઉપયોગ અને સરકાર તેમજ એનજીઓના સહકારથી એનો અવેરનેસ માટે છે। અહીંયા લિવર સર્જન તરીકે મારી સર બીજા મારા મિત્ર ડોક્ટર મનીષ ગાંધી હિપેટોલોજી તરીકે ડોક્ટર સંજય રાજપૂત અને ઉમંગભાઈ હિપેટિક ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ડોક્ટર ગોપાલભાઈ જે હાજર છે અને ડોક્ટર વિમલ રંકા ઇઝ અ ફિઝિશિયન કે અમે કોર કમિટી બનાવી છે અને આ અમારા હેન્ડ્સ છે અને યુ લાઈક ટુ જોઈન યોર હેન્ડ્સ ટુ રોલ આઉટ ઓન એ વેરી અમદાવાદ જો શનિ રવિ માં ઝેર ખાઈ લે
खोराक लेवाथी थई शके एवुं मोटा भागना केसमां छे। पण हवे रिसेंटली एवुं कहेवाय छे, पहेला एवुं
હતું કે ઇટ ઇઝ નોટ અ બ્લડ બોર્ન ડિઝીઝ પણ હિપેટાઇટિસ એ વાયરસ થયેલા પેશન્ટ નું જો બ્લડ બીજામાં ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે તો એ પેશન્ટ ને તમારે હિપેટાઇટિસ એ થઈ શકે બાકી મોટાભાગના કેસમાં આપણે બહારનું ખાવાના પીવાથી હિપેટાઇટિસ એ થાય છે અને મોટાભાગના કેસની અંદર આ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે જો તેમને અર્લી ટ્રીટમેન્ટ મળે તો જો આ પેશન્ટને વોમિટિંગ થતી હોય તમે ઘરે રાખી મૂકો તો એને ડિહાઇડ્રેશનના લીધે કોમ્પ્લિકેશન થતા હોય કિડની ફેલ થઈ જાય અને દેન પેશન્ટ કમ્સ લેટ ટુ અસ અને તે નોર્મલી ગંભીર રોગો તરફ લઈ જતો નથી નોર્મલી હિપેટાઇટિસ એવું કહેવાય છે કે નાના છોકરાઓ વાત થાય છે પણ હવે આપણા જે સારા ઘરના છોકરાઓ છે એ લોકોને નાનપણમાં બહાર ના ખાવ એવું કહેતા હોય છે પણ જ્યારે એ બહાર હોટલમાં જાય એક્સપોઝ થાય હિપેટાઇટિસ એ તરફથી ત્યારે મોટા લોકોને પણ હવે હિપેટાઇટિસ છે થઈ શકે છે હિપેટાઇટિસ બી નોર્મલી વિષાણુથી થાય એ ચેપી લોકો દ્વારા અસુરક્ષિત યૌન સંબંધ ચેપી માતાના કુખેથી જન્મેલા બાળક આપણે ત્યાં પ્રેગ્નન્સીની અંદર હવે રૂટીન ટેસ્ટિંગમાં હિપેટાઇટિસ બી આવી ગયું છે એટલે પહેલા એવું હતું કે હિપેટાઇટિસ બી ટેસ્ટ કરાયા વગર લોકો ગામડામાં ડિલિવરી કરાવી દેતા પહેલા એવું હતું કે લોકો શહેરમાં પણ લોકો પોતાના હોસ્પિટલમાં હિપેટાઇટિસ બી વોઝ નોટ મેન્ડેટરી એટલે તમે જો હિપેટાઇટિસ બી ટેસ્ટ ના કરાય હોય તો પણ ડિલિવરી થઈ જાય પણ હવે હિપેટાઇટિસ બી પોઝિટિવ મધર જો તમને ખબર પડે કે છે તો તમે એના બાળકને હિપેટાઇટિસ બી માંથી બચાવી શકો કારણ કે હવે એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અવેલેબલ છે જે બાળક જન્મે અને તરત તમે જો આપી દો તો 95% ઓફ ધ ટાઈમ યુ કેન સેવ ચાઇલ્ડ ફ્રોમ હિપેટાઇટિસ બી ટેટુ કે આજકાલ કોસર બે કીધું કે ફેશન થઈ ગઈ છે કે ટેટુ ચિત્રાઓ આપણે નાના છોકરાઓને ગમે ત્યાં ચિત્રાઈ દે પણ ધેટ ઇઝ ફોર હિપેટાઇટિસ બી એન્ડ સી કારણ કે એ લોકો પોતે આપણે જો ડોક્ટરો જો નિડલ જો ના વાપરી શકતા હોય તો પેલા લોકો તો બિચારા કેવી રીતે વાપરશે એટલે એ લોકોથી આપણે ટેટુઇંગ થી પણ હિપેટાઇટિસ બી કે સી થાય છે ટૂથબ્રશ કે રેઝર આપણે જે બહાર દાઢી કરાવે તે હોય છે નોર્મલી લોકો પોતે ઘરે દાઢી કરતા શરમાય છે તો બહાર જે દાઢી કરાવે એમાં જો પેલા એ તમારા હજામે વાપરેલું રેઝર તમારામાં વાપરી કાઢે એની બ્લેડ દેન યુ કેન ઓલસો ગેટ કારણ કે જો તમને કટ વાગ્યો હોય ને એ બ્લેડમાં જો બ્લડ આવેલું હોય ઇટ રિક્વાયર 0.01 ml ઓફ બ્લડ એટલે એટલું ઓછું જો બ્લડ પેલાની બ્લેડ ઉપર લાગેલું હોય તો તમને હિપેટાઇટિસ બી નું ઇન્ફેક્શન થઈ શકે તો તમે ક્યારે બી બહાર જાઓ તો ટૂથબ્રશ કે રેઝર શેર ના કરો કોઈની પણ સાથે અને ઘણા બધા પેશન્ટો એવું કહે કે સાહેબ મચ્છર કારણવાથી હિપેટાઇટિસ બી થાય કરું મચ્છર કારણવાથી હિપેટાઇટિસ બી થતો નથી જેને હિપેટાઇટિસ બી થયું હોય એના સગા એવું પૂછે કે સાહેબ એટલે થાળીમાં ખાવાથી હિપેટાઇટિસ બી થાય કરું તો થાળીમાં ખાવાથી હિપેટાઇટિસ બી ના થાય કારણ કે હિપેટાઇટિસ બી બ્લડ થી થાય છે બ્લડ બોર્ન ઇન્ફેક્શન છે હિપેટાઇટિસ સી નોર્મલી પહેલા એવું કહેવાતું હતું કે ઇન્ડિયામાં બહુ જ ઓછું છે પણ હવે વધારે ને વધારે હિપેટાઇટિસ સી ના કેસો આવે છે કારણ કે વધારે ને વધારે કિડની ડિઝીઝ ના પેશન્ટો આપણે ત્યાં વધી રહ્યા છે અને કિડની વાળા ડિઝીઝ વાળા પેશન્ટો ડાયાલિસિસ ઉપર કોમન છે અને ડાયાલિસિસ દરમિયાન એ લોકોને હિપેટાઇટિસ સી થવાના ચાન્સીસ થાય છે બીજી બધી વર્લ્ડ મની અંદર એ લોકો જે ડ્રગ એડિક્ટ હોય છે એ લોકો પોતાની ઇન્જેક્શન શેર કરતા હોય છે એ લોકોને હિપેટાઇટિસ સી થવાના ચાન્સીસ વધારે હોય છે હિપેટાઇટિસ બી થવાનું આપણે ત્યાં બહુ જ અનકોમન છે કારણ કે નોર્મલી આપણે ટેસ્ટ જ નથી કરતા હિપેટાઇટિસ બી થયું હોય એ જ પેશન્ટને તમારે હિપેટાઇટિસ બી થઈ શકે અને હિપેટાઇટિસ ઈ અને એ પાણી પીવાથી થાય છે તેના લીધે પેશન્ટને લીવર ઉપર સોજાય છે બીજા હજી ઘણા બધા એવા વાયરસીસ છે જે આપણને ખબર નથી અમે લોકો નોર્મલી જે રૂટીન ટેસ્ટ છે એબીસીડી ઈ કરાવી શકીએ છીએ પણ ઘણા બધા એવા જોન્ડિસના પેશન્ટો આવે છે જેની અંદર વાયરસ નેગેટિવ હોય છે પ્રેઝન્ટેશન વાયરલ હિપેટાઇટિસ જેવું જ હોય છે એટલે હજી ઘણા એવા વાયરસો શોધાશે કે જે આપણને ખબર નથી પણ પેશન્ટને હિપેટાઇટિસ થાય છે હિપેટાઇટિસ એ ના એ બી ના કે સી કે ડી જે પણ તમારા સેમ લક્ષણ